कृष्ण राजचरणम् सर्वेश्वरम् स्वामिनम् मायापुरुष प्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवोद्वारकं वन्दे कारणकारणं वृषसुतम् मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलम् सद्वृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणां धाम प्रशान्तिप्रदम् वन्दे श्रीनन्दकिशोरस्वामी चरणम् श्रीपञ्चसेवाव्रतम् 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 बोलो श्री स्वामी नारायण भगवान नी जय श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय श्री ठाकुर जी महाराज नी जय श्री सदगुरु देव की जय। तारीख 27 एप्रिल 2021 मंगलवार लोहेधाम न्यूजर्सी श्री मुक्त मुनि चरितम कथा नो लाभ ले रहेला लोहेधाम परिवार ना तमाम भक्तों ने जय स्वामीनारायण जय स्वामीनारायण। मुक्त मुनि चरितम अंतर्गत रामानंद स्वामी मुक्तानंद स्वामी ने कहे छे के भोज भणवा जवानुं छे त्या जे लखपतजी रावश्री जे लखपतजी छे एमनी जे पाठशाळा छे त्यां व्रज भाषा भणवा जवानो छे। पछी आपणे जोयुं के पिंगळ शास्त्र कोने कहेवाय, अलंकार शास्त्र कोने कहेवाय, संस्कृत शास्त्र कोने कहेवाय, एनो शोर्ट माहिती मैं काले रजू करी। पछी गुरुदेव स्वामी ने कहे छे मुक्तानंद અને બીજું તમારી સાથે છે ને સાથે આવે દેવાનંદ દંડી ધારનાર પ્રભુની અખંડી અને તમે એકલા નહીં પરંતુ તમારી સાથે કોણ આવે છે દેવાનંદ સ્વામી આવે છે અને મુક્તાનંદ સ્વામીને પણ ખૂબ આનંદ થયો કે ચાલો અત્યાર સુધી તો એકલો હું જોતો હતો અને ગુરુદેવ કસોટી એકલા જ કરતા હતા પરંતુ ચાલો હવે તો મારી સાથે કોણ છે દેવાનંદ સ્વામી છે
એટલે આનંદ થશે મને બહુ. અમે બંને મહેમાનથી વાતો કરીશું ગુરુદેવના, સત્સંગ કરીશું, ભણીશું સાથે, ગુરુભાઈ છે સાથે, તો ખૂબ આનંદ આવશે. ચાલો, કોક તો છે મારી સાથે, કેવું ઘટતું હશે તો મને કહેશે ગુરુદેવને કઈ રીતે રાજી કરી શકાય. પરંતુ હતું એવું કે સ્વામી જ બધાને શીખવાડતા હતા કે ગુરુદેવને રાજી કઈ રીતે કરી શકાય. એટલે દેવાનંદ સ્વામી તમારી સાથે આવશે ભુજ ભણવા માટે, એવું ગુરુદેવ સ્વામીને કહે છે. હવે આ દેવાનંદ સ્વામી ખરેખર તો સંપ્રદાયમાં બે થઈ ગયા, આમ તો ત્રણ છે, સંત સુમન સ્રજ નામનો જે ગ્રંથ છે એ ગ્રંથમાં ત્રણ બોલે છે કે દેવાનંદ સ્વામી ત્રણ હતા. એક મહારાજ વખતે જે એક ગવૈયા હતા અને ધોળકાથી 30 કિલોમીટર દૂર બળો ગામ છે ત્યાંના હતા, અને મહારાજના દર્શન કર્યા અને મહારાજના દર્શનથી એમને ચમત્કાર દેખાણો, તો ત્યાં એમને નિશ્ચય થઈ ગયો ભગવાન માની, પછી ત્યાં શરણાથી થઈ દીક્ષા લે અને દેવાનંદ સ્વામી કહેવાના. બીજા દેવાનંદ સ્વામી, એક ગવૈયા સંન્યાસી દેવાનંદ સ્વામી છે, બીજે કવિ દેવાનંદ સ્વામી છે. એમાં જે બીજા દેવાનંદ સ્વામી છે ને, એના વિશે મંજુ કેશાનંદ સ્વામી નંદમાળા ગ્રંથમાં કહે છે, દેવાનંદ રૂડા સરસ્વતી રે, જેની હરી માહી નિત્ય મતી રે. આ દંડી સંન્યાસી દેવાનંદ સ્વામીના પૂર્વાશ્રમની વિશેષ માહિતી મળતી તો નથી, પરંતુ એમ કહેવાય છે આ ગ્રંથના આધારે કે વડનગરના આ વિપ્ર સંન્યાસી, ક્યાંના હતા? વડનગરના. આ વડનગરના વિપ્ર સંન્યાસી થવા પરિવારનો ત્યાગ કરી રામાનંદ સ્વામી પાસે આવેલા હતા. આ જાણવા જેવું છે. જે રામાનંદ સ્વામી પાસે જે દેવાનંદ સ્વામી હતા ને દંડી, એની વાત ચાલે છે. મારજે દીક્ષા આપી દેવાનંદ સ્વામી એ બીજા હતા, અને આ જે દેવાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી સાથે જે ભુજ ભણવા રામાનંદ સ્વામી મોકલે છે સ્વામીની સાથે, આ એ દેવાનંદ દંડી સંન્યાસી સ્વામી કહેવાય છે. એ દેવાનંદ સ્વામી વડનગરના આ વિપ્ર સંન્યાસી થવા માટે પરિવારનો ત્યાગ કરી રામાનંદ સ્વામી પાસે આવેલા. અને રામાનંદ સ્વામીને કીધું કે મારે આપની પાસે રહેવું છે અને હું પરિવારનો ત્યાગ કરીને આવ્યો છું, અને મારે આખી જિંદગી હવે તમારી પાસે સત્સંગમાં વિતાવી છે. એટલે આ યુવાન જે વિપ્ર હતા, એ યુવાન વિપ્રને સ્વામી એમ કીધું, રામાનંદ સ્વામી એમ કીધું કે તમે કાશી જઈને સંન્યાસ લ્યો. રામાનંદ સ્વામી કીધું કે તમે કાશીએ જાઓ અને સંન્યાસ તમે લ્યો. પછી રામાનંદ સ્વામીની આજ્ઞાથી આ વિપ્ર, જે યુવાન વિપ્ર હતા, એ યુવાન વિપ્ર કાશી જઈને એમણે ગૌમઠ આશ્રમના દંડી સંન્યાસી સ્વામી પાસે સંન્યાસ દીક્ષા લીધી. કોની પાસે? ગૌમઠ આશ્રમના દંડી સંન્યાસી સ્વામી પાસે સંન્યાસ દીક્ષા લીધી. અને એ આશ્રમમાં આ દેવાનંદ સ્વામીએ ગૌમઠ આશ્રમના જે દંડી સંન્યાસી સ્વામી હતા એમની પાસે સંન્યાસની દીક્ષા લીધી. અને ત્યાં દેવાનંદ સ્વામી એક વર્ષ સુધી રહ્યા. કેટલા વર્ષ? એક વર્ષ સુધી. અને એક વર્ષ સુધી આશ્રમમાં રહી સંન્યાસીઓના જે દૈનિક નિત્યક્રમ હતા ને, એ દૈનિક નિત્ય નિયમો ધર્મનો અભ્યાસ કરીને
પછી રામાનંદ સ્વામી પાસે હતા એ આ દેવાનંદ સ્વામી. એક વર્ષ સુધી આશ્રમમાં રહી, જે ગોમઠ આશ્રમ હતો એ ગોમઠ આશ્રમ, જે દંડી સંન્યાસી સ્વામી હતા જે મુખ્ય, એમની પાસે સંન્યાસની દીક્ષા લીધી. અને દીક્ષા લઈને અને ત્યાં એક વર્ષ સુધી આશ્રમમાં રહી અને ત્યાં સંન્યાસીઓના જે ધર્મ હતા એ ધર્મનો અભ્યાસ કરી પછી રામાનંદ સ્વામી પાસે આવ્યા હતા. અને રામાનંદ સ્વામી પાસે આવ્યા અને પછી સ્વામીની જેમ આજ્ઞા થાય એમ પોતાનું જીવન વિતાવતા અને સ્વામીના ખૂબ ગુરુદેવના કૃપાપાત્ર દેવાનંદ સ્વામી બન્યા. અને આ દેવાનંદ સ્વામીને ગુરુદેવે મુક્તાનંદ સ્વામી સાથે ભુજ મોકલેલા. જ્યારે રામાનુજીના દર્શન કરવા માટે નીલકંઠ મહારાજ સાથે સંતો હતા, સત્સંગી હતા, જ્યારે લોથથી પીપલાણા જતા હતા ને, મહારાજ દર્શન કરવા ક્યાં ગયા હતા? રામાનુજ સ્વામીના પ્રથમ પીપલાણામાં મળ્યા હતા. તે જ્યારે રામાનંદ સ્વામી ભુજથી પીપલાણા આવ્યા અને આ બાજુ લોજથી સંતો, સત્સંગીઓ, નીલકંઠજી મહારાજ અને સાથે દેવાનંદ સંન્યાસી સાથે હતા મહારાજની સાથે, પછી આ રામાનંદ સ્વામી સ્વધામ સીધાવ્યા, પછી મહારાજના જે ઐશ્વર્ય સામર્થ્ય વગેરે પ્રભાવ જોઈને દેવાનંદ સ્વામીએ મહારાજનો સર્વોપરી નિશ્ચય કર્યો અને મહારાજને સર્વોપરી માનવા લાગ્યા. કે મહારાજનો પ્રતાપ હતો, મહારાજ એને સમાધિ કરાવવા લાગ્યા હતા, ખબર છે ને બધાને, વિશેષમાં નહીં જતા આપણે, કે મહારાજ આવીને પછી સમાધિ કરવા લાગ્યા અને ઐશ્વર્ય બતાવવા લાગ્યા. જેને જે ઈષ્ટદેવની પ્રતીતિ હોય એ ઈષ્ટદેવને એને દર્શન કરાવવા લાગ્યા મહારાજ. કે દેવાનંદ સ્વામીને પણ મહારાજનો એવો કોઈ પ્રભાવ જોયો, મહારાજનું ઐશ્વર્ય જોયું, મહારાજનો ચમત્કાર જોયો, એના થકી મહારાજને સર્વોપરી પરમેશ્વર માનવા લાગ્યા. પહેલે તો રામાનંદ સ્વામીને માનતા હતા, ગુરુદેવ હતા એટલા માટે, પણ પછી મહારાજના ઐશ્વર્ય જોઈને, ચમત્કાર જોઈને એમને સર્વોપરીનો નિશ્ચય થયો કે આ જે છે ને મને મળ્યા છે ને એ સર્વોપરી છે. રામાનંદ સાહેબ મને આ મહારાજને મળાવવા માગતા હતા, પરંતુ આજે મને ઓળખાયા મહારાજ, કે આ મહારાજ તો બધા કરતા મોટા છે. આવી રીતે સર્વોપરી પરમેશ્વર માનવા લાગ્યા. કોણ? આ દેવાનંદ સ્વામી. અને આ દેવાનંદ સ્વામીએ અનેક મુમુક્ષુઓને, અનેક મુમુક્ષુઓને મહારાજના આશ્રિત કરેલા હતા. કહેવાય છે કે સરદારના જે રહીશ એક કરીમભાઈ હતા ને, સરદારના રહીશ એક કરીમભાઈ કરીને ભક્ત હતા, એમના બે ભત્રીજા હતા. એમાં બે ભત્રીજા હતા, એમાં એક મૂંગો હતો અને એક લંગડો હતો. કહેતા એકને પગ નહોતા, એકને વાચા નહોતી. એમાં જે નાથો મૂંગો કરીને એક હતો અને બીજો એક હસન લંગડો કરીને હતો. કોણ? નાથો મૂંગો અને હસન લંગડો આ કરીમભાઈના ભત્રીજા બે હતા. અને આ બંનેને લઈને જ્યારે એ કરીમભાઈને એમ થયું કે આ બે, એક મૂંગો છે ને એક લંગડો છે, મહારાજને કહું તો મહારાજ એકને વાચા આપે અને એકનું સારું કરે, એ મહારાજને મારી વિનંતી કરવી છે. એટલે કરીમભાઈ છે ને આ બંને, એમના જે ભત્રીજા હતા એક નાથો મૂંગો અને હસન લંગડો, એ બંનેને લઈને ક્યાં ગયા કરીમભાઈ? ગઢપુર જતા હતા. ક્યાં જતા હતા? ગઢપુર જતા હતા. અને ગઢપુર આવ્યા અને ગઢપુર આવીને મહારાજના દર્શન કર્યા કરીમભાઈએ. અને દર્શન કરી એ કઈ નાથો હતો અને હસન હતો, એ નાથાને હસનને મહારાજની સમક્ષ બેસાડ્યા. એ મહારાજની સમક્ષ બેસાડ્યા ને એટલે કરીમભાઈ તો એમને તો નહોતું કે મહારાજને મારે નથી કેવું કે મહારાજ આને વાચા આપે અને આને સાજો કરે, એવું મારે નથી કેવું, કારણ કે એ તો નિષ્કામ ભક્ત હતા. પરંતુ કરીમભાઈ જે મહારાજ સાથે વાત કરતા અને આ બાજુમાં જે નાથો બેઠો હતો અને જે હસન બેઠો હતો, એક લંગડો હતો અને એક મૂંગો હતો,
એટલે ખાલી ચેષ્ટા બંને જણા કરતા હતા, બંને જણા આનંદ કિલલ કરતા હતા, નાથો અને હસન તો બંને જણા આનંદ વિનોદ કરતા હતા ને, એમાં દેવાનંદ સ્વામી આ બેને જોઈ ગયા. કોને? આ નાથાને ને હસનને. એટલે દેવાનંદ સ્વામી આ નાથાને ને હસનને જોઈ ગયા. બંને જણા આનંદ કિલોલ કરે છે, પરંતુ એકને વાચા નથી અને એક લંગડો છે, અને બંને જણા આનંદ કરે છે, કિલોલ કરે છે, બોલવું છે, છતાં પણ બોલો બિચારો બોલતો નથી. એક બોલે છે તો લંગડો જો ચાલી નથી શકાતું. એટલે આ દેવાનંદ સ્વામીને દયા આવી. શું થયું? દયા આવી. એને થયું કે કરીમ ભક્ત કેટલા સારા છે, એમના બે ભત્રીજા છે, અને આટલા મોટા મહારાજ મળ્યા, પછી દુઃખ આ કરીમભાઈના ભત્રીજાને ભોગવવું એ મને સારું લાગતું નથી. અને એમાં આ નાથો, એને બિચારાને બોલવું છે તો બોલી નથી શકતો, અને એકને ચાલવું છે તો ચાલી શકતો નથી. તો આવી જા દયા આવીને એને, અને દયા આવી. અને પછી દેવાનંદ સ્વામી શ્લોક બોલ્યા કે ભગવાન તો એવા હોય છે કે મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમમ વંદે પરમાનંદમ માધવમ. કે ભગવાન તો કેવા છે, ભગવાન તો એવા છે કે જે મૂંગ હોય એને બોલતા કરે. જો ભગવાનની કૃપા થાય, જો ભગવાનની દયા થાય, જો ભગવાન ઉદાર થાય ને, તો પછી પૂછવાનું શું હોય. દેવાનંદ સ્વામીને આવું થયું કે મહારાજ જો દયા કરે અને મહારાજ જો કૃપા કરે ને, અને મહારાજ જો ઉદારતા કરે ને, તો શું ન થાય, શું ન થાય. એટલું જ નહીં, આ દયા દેવાનંદ સ્વામીની પણ કેવી દયા કહેવાય. અને આવી દયા બહુ અઘરી ને ભગત, હે અઘરી. મહારાજની કૃપા જોવો અને દેવાનંદ સ્વામીને દયા આવી, એ કેવું કહેવાય. અને જે મહાપુરુષ હોય ને, એનું હૃદય દયાથી જ ભરેલું હોય. એમની એમની દયાથી, એમની કૃપાથી આપણે આધ્યાત્મિકતાના માર્ગે ચાલતા હોઈએ છીએ. એટલું જ નહીં વાલા મુક્તો, આપણે આ જોવું જોઈએ કે આપણે આ ઘણા દિવસથી આ પ્રસંગ ચાલે છે કે રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને કહે છે કે તમારે ભુજ ભણવા જવાનું છે, અને સંપ્રદાયમાં જો વિદ્વાન સારા ના હોય તો ભવાક્યો સંપ્રદાય કહેવાય, તો મારે તમને વિદ્વાન કરવા છે. એમની કેટલી મોટી ઉદારતા કહેવાય, કેટલી મોટી ઉદારતા કહેવાય. અને જ્યાં સુધી ઉદારતા જીવનમાં ન આવે ને, ત્યાં સુધી બધું જ કાચું કાચું ને કાચું છે. અને હંમેશા સત્પુરુષને છે ને એવું જોઈ, ભગવાનને, ઠાકોરજી મહારાજને અને સત્પુરુષને હંમેશા એવું જોઈ કે પોતાના યોગમાં જે કોઈ હોય એનાથી એને ચડિયાતો કરવો હોય. કેવો કરવો હોય? ચડિયાતો કરવો હોય. અને જે ઉદારતાવાળા હોય ને, એ જ કલ્યાણ કરી શકતા હોય છે. અને જે ઉદારતા કરી શકતા હોય ને, એના દ્વારા જ કલ્યાણ થતા હોય છે. અને એમની ઉદારતા છે ને, ત્યારે જ આપણે અહીં સુખેથી ભજન કરી શકીએ છીએ. અને જેનું મન નાનું હોય ને, અને એવા જે સંકુચિત માણસો હોય ને, એને જોઈ કે આ મારો છે, ના તમારો છે, ના પેલાનો છે, થાય કે નહીં થાય ભગત? જે સંકુચિત મનવાળા હોય, જેનું મન નાનું હોય ને, એને જોઈ આ નાનો, આ તારો, ના મારો, ના તમારો, ના પેલાનો, એમ થાય ને. એટલા માટે કહેવાય છે, અયમ નિજ પરો વેતિ ગણના લઘુ ચેતસામ ઉદાર ચરિતાનામ તુ વસુદેવ કુટુંબકમ. કે જેમનું મન નાનું છે, એવા જે સંકુચિત માણસો છે, એ વ્યક્તિ જ આ પોતાનો છે, આ પારકાનો છે, પેલાનો છે, તેલાનો છે, એવી ગણના કરતા હોય છે. પરંતુ
ઉદાર ચરિતાનામ તું વસુધૈવ કુટુંબકમ. પરંતુ જેમના ચરિત્ર ઉદાર છે એમના માટે તો આખી પૃથ્વી વિશાળ કુટુંબ જેવી છે, આખી પૃથ્વી કુટુંબ જેવી છે. અને જ્યાં સુધી એવી ઉદારતા અને પરોપકાર નથી ને જેના જીવનમાં, એ વ્યક્તિ ધિક્કારને પાત્ર છે. શું છે ભગત? ધિક્કારને પાત્ર છે. જ્યાં સુધી જીવનમાં આપણે પરોપકાર નથી કરી શકતા, જીવન ઉદાર નથી રાખી શકતા. તમે જોજો, આજે ઘણા બધા સમાજમાં એવા ભૌતિક માર્ગમાં એવા ઘણા બધા ઉદાર દિલના હોય છે, નિસ્વાર્થ ભાવે, માત્ર ને માત્ર નિષ્કામ ભાવે સેવા કરતા હોય. આજે જોજો, COVID-19 ચાલે છે, ભારતમાં મહામારી ચાલે છે, તો કેટલાય કેટલી સંસ્થાઓ એવી છે કે પોતાનું યોગદાન એમાં, કોઈ અન્નથી સેવા કરે છે, કોઈ ધનથી સેવા કરે છે, કોઈ વસ્ત્રથી સેવા કરે છે, અનેક પ્રકારની વિવિધ પ્રકારની સેવા કરે છે. એ ઉદાર હોય તો જ થાય ને ભગત, કે ઉદાર વિના થાય? ઉદાર હોય તો જ થાય ને, નકર ચિંગુસ હોય તો કંઈ થાય? ચિંગુસ હોય તો કંઈ થાય? કંઈ ક્યારેય ના થાય, ક્યારેય ના થાય. અને જે ચિંગુસ હોય ને, જે કંજુસ હોય ને, એને જોજો આખી જિંદગી છે ને બહુ પીડારી. કહેવાય છે ને કે પ્રાયણાથાહ કદરિયાણામ ન સુખાય કદાચન, ઈહ ચાત્મોપતાપાય મૃતસ્ય નરકાય ચ. કે કંજુસ હોય ને, એ કંજુસની સંપત્તિ ક્યારે એ પોતે તો કોઈને તો સુખી તો ના કરી શકે, પણ પોતાને પણ સુખી ના કરી શકે. પ્રાયણાથાહ કદરિયાણામ ન સુખાય કદાચન, બીજાને સુખી પણ ના કરી શકે અને પોતે પણ સુખ્યો થાય નહીં. અને ઈહ ચાત્મોપતાપાય મૃતસ્ય નરકાય ચ. અને એવો જે કંજુસ વ્યક્તિ છે ને, એને પોતે પણ બળ્યા કરે છે, એના આત્મામાં બહુ પીડા થયા કરે, ત્યારે હું સુખી થતો નથી, સુખી થતો નથી. આટલી બધી સંપત્તિ મારી પાસે છે, મારી પાસે ગાડી છે, બંગલા છે, પરિવાર છે, બધું જ છે, જે માગીએ એ આવી જાય તરત, કોઈ મને ના પાડી શકે એવું નથી. પરંતુ છે ને, એક પણ રૂપિયો, એક પણ પાવલી છે ને કોઈના અર્થે વાપરે નહીં, એવા જે કંજુસ વ્યક્તિ છે ને, એ બહુ પીડાતા હોય. અને પછી મર્યા પછી છે નરકમાં જ જાય. પછી ક્યાં જાય? ક્યાં જાય ભગત? નરકમાં જાય. અને આવા વ્યક્તિને પણ શાસ્ત્રકારો ધિક્કારને પાત્ર ગણાવે છે કે પરોપકાર શૂન્યસ્ય ધિક મનુષ્યસ્ય જીવિતમ યાવંત પશવસ્તેષમ ચર્માપ્યપકરિષ્યતિ. કે આ જગતમાં જેટલા પશુઓ છે એમનું ચામડું પણ બીજાના ઉપયોગમાં આવે છે. આ જગતમાં જેટલા પશુઓ છે એમનું ચામડું ઉપયોગમાં આવે છે કે નથી આવતું? હે, તો એનું પણ ચામડું બીજાના ઉપયોગમાં આવે છે, તો પછી જેને પરોપકાર કર્યો નથી એવા માણસના જીવનને ધિક્કાર છે, ધિક્કાર છે, ધિક્કાર છે. અને જે પરોપકારી વ્યક્તિ હોય ને, હા, એક વાત જીવનમાં યાદ રાખવી, પરોપકાર છે ને, નકર તો અત્યારે ઉદારતા તો જ્યાં અત્યારે તમે કર્યા કરો એનું પાપ પણ, જો અયોગ્ય જગ્યાએ તમે દાન કરો તો પાપ ચોટીને લાગે જ, પણ જે યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિને સુપાત્રમાં દાન કરવું એ માણસની ફરજ છે. એનો પરોપકાર કરવો એ હર કોઈની ફરજ છે. અને જો પરોપકાર નથી કરતા, ઉદાર જીવન આપણે નથી રાખતા ને, તો બધું કાચું કાચું ને કાચું છે. અને જેટલું આપણે આપીએ ને એટલું આપણને વધારે પ્રાપ્ત થતું હોય છે અને સફળ થતા હોય છે અને અક્ષય લોકની પ્રાપ્તિ થતી હોય છે. કહેવાય છે ને કે માતા પિત્ર ગુરુ મિત્રે વિનિતે ચોપકારિણી દિનાનાથ વિશિષ્ટેભ્યો દત્તમ તુ સફલમ ભવેત. એક તો માતા, બીજા પિતા, ત્રીજા ગુરુ, ચોથા મિત્ર, પાંચમા વિનયી, ઉપકારી, દીન, અનાથ અને સાધુ સંત મહાત્માઓને જે કંઈ પણ આપીએ તે સફળ થતા અક્ષય થાય છે. શું થાય છે? આટલા વ્યક્તિને જો આપણે આપીએ તો સફળતા મળે છે,
અને અક્ષય લોકની પ્રાપ્તિ થાય છે. શું થાય? અક્ષય લોકની પ્રાપ્તિ થાય, અમૃતધામની પ્રાપ્તિ થાય. એટલે જેવી તમારી કેપેસિટી, જેવી તમારી ઉદારતા, જેવો તમારો પરોપકાર, એવું જીવન થાય. આ જો ને, આજે આપણી સંસ્થા તરફથી, લોયાધામ તરફથી કેટલા ગરીબોની સેવા કરવામાં આવે છે. વડોદરા ગુરુકુલથી જ્યારથી પૂજ્યપાદ ગુરુજીએ દાદા ગુરુજીની સ્મૃતિમાં સદાવ્રત ખોલ્યું છે, ત્યારથી અન્ય સેવા કરવામાં આવે છે. હમણાં તે જે COVID-19 પેશન્ટો હોય, દર્દીઓ હોય, એમને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું આપણી સંસ્થા તરફથી, લોહાધામ તરફથી મગજના લાડુ વિતરણ કરવામાં આવ્યા. જ્યાં સુધી આપણે દુખિયાનું દિલ સુખીમાં પરિવર્તન નથી કરતા ને, ત્યાં સુધી બધું કાચું કાચું ને કાચું. પરંતુ દુખ્યો છે ને સાચો હોવો જોઈએ, એનો વિવેક પણ રાખવો જોઈએ. અને જો વિવેક ના રાખે ને તો પછી તો એનું ભોગવવું પડે, ભોગવવું પડે ને. બે ને ભોગવતો ભોગે તો ખરા જ, એને તો એ તો સુખી થઈ જાય, પણ તો હામેણા પણ પાપ લાગે, લાગે ને લાગે લાગે છે. માટે જીવનમાં છે ને ઉદારતા રાખવી. ઉદારતા વિના બધું જ કાચું છે, અને જ્યાં સુધી ઉદારતા જીવનમાં નથી આવતી ત્યાં સુધી બધું કાચું છે, બધું કાચું છે. ઘણી બધી સંસ્થાઓ છે આજે જ્યારથી કોરોના વાયરસ આવ્યો છે, એમાં તો વિશેષ હમણાં તો ભારતમાં તો ભયંકર પરિસ્થિતિ સર્જાણી છે, તો કેટલા લોકો સેવાનું યોગદાન કરે છે, કેટલા લોકો. કોઈ તો પોતપોતાની સંસ્થાઓમાં પણ બેડ નાખી દર્દીઓની સારવાર કરે છે, ભોજનની સેવાઓ કરે છે, ઘરની જેમ હાચવે છે. અને જ્યારે આવું કાર્ય થતું હોય ને જ્યાં, અને ત્યાં જ પરમેશ્વરનો વાસ હોય 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 ને હોય. અને ત્યાં પરમેશ્વર છે ને વણ માગીએ છે ને આપતા હોય છે. જે બીજાને મદદ કરે ને એને ભગવાન મદદ કરે 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 ને કરે. માટે જ ભગવાન જ્યારે તમને ઘણું જ આપે છે ને, ત્યારે ભગવાનને એટલું જ હોય છે કે હું આને આપું છું પણ એક જ કારણથી, તું એમાંથી થોડુંક વેચજે. શું કે ભગવાન? વેચજે. આજે તમે ઘરમાં ફ્રૂટ લાવ્યો તો તમે એકલા જમી જાઓ? તમે ખાલી એક જ સફર, ચાલો એક સફર જઈને લાવ્યા છો, મોંઘું છે તો તમે બે લાવ્યા ચાલો, અને ઘરમાં તમે 10 સભ્યો છો તો તમે શું કરો? ચીર્યો કરીને ફાડીને પછી બધાને એક એક આપો ને, અને પોતે પણ ના જમો ને. પેલા દીકરાઓને જમાડો ને તમે, પેલા દીકરાઓને જમાડીને પરિવારને જોઈને પછી હોય તો ઠીક છે, નકર તો. પણ તમને એમ થાય લેતી વખતે કે હું આ જમીશ પછી વધશે પછી બીજાને આપીશ, એવું થાય? જો એવું થાય તો એટલે કંજૂસની જેમ થાય, કે કંજૂસ ક્યાં જાય? નરકમાં જાય, અને પોતાની પીડા થાય, આજની કાલ તો પીડા થાય થાય ને થાય. અને જોજો, કંજૂસ વ્યક્તિ છે ને કોઈ જગ્યાએ સુખ્યો નહીં હોય, કોઈ જગ્યાએ સુખ્યો ક્યારે નહીં હોય, એ પીડાતો જ હોય આખો દિવસ. અને જેને બળતણ કાળો સ્વભાવ હોય ને, જેને બળતણ કરવાનો સ્વભાવ હોય ને, બળતર કરતો હોય ને, એ તમે જોજો, તમે આખો દિવસ ઘૂઘા જ કરતો હોય. શું કરતો હોય? ઘોંઘાટ જ કરતો હોય. એટલે બળતરા બહુ કરવી નહીં. મહારાજ ઉપર, ઠાકોરજી મહારાજ ઉપર અને મોટા ઉપર, એટલે બળતરાના પ્રકારો એવો પાછું, ઉત્તમ બળતરા, મધ્યમ પ્રકારની બળતરા અને કનિષ્ઠ પ્રકારની બળતરા. તમારે હું જે કંઈ વ્યાખ્યા કરું એમાં 3 પાર્ટ પાડી જ દેવાના, કે ઉત્તમ, મધ્યમ ને કોઈ પણ વસ્તુ છે ને ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ પકડી લેવું આપણે, સમજા ને. અને એમાં ટકાવારી મેલ દેવાની. એટલે બળતરા કરવાનો પણ પ્રકાર હોય. પછી તો સત્પુરુષ કે અને ઠાકોરજી મહારાજ કે આમ કરવાનું છે, કરશે મહારાજને મોટા. સંતો કોઈ આજ્ઞા કે ભગત આ સાફ કરી નાખવાનું છે, આજે સાફ કરી નાખજો, એટલું આટલું વાળી નાખજો, આટલું ધોઈ નાખજો. પછી આપણે એમ કે કરશે મહારાજને મોટા, જ્યારે સંકલ્પ કરાવશે ને ત્યારે કરીશું. પરંતુ ચિંતા ન રાખીએ, મહારાજ મોટા અને સંતોન ભક્તો જ્યારે કોઈ આપણને સેવા આપે, કોઈ કાર્ય આપે, ત્યારે ચિંતા નહીં, પરંતુ એક જવાબદારી માનીને કરવું. શું કરવું? એક વફાદારી, એક ખાનદાની નિભાવીને કરવું. પરંતુ હરું થશે કે નહીં થાય મારથી,
આમ થશે આમ થશે આમ થશે. અમુકની પાસે બેસે ને તો અમુકની પાસે બેસવાથી આપણે પ્રશ્નનું સમાધાન કરવા ગઈએ તો પ્રશ્ન સમાધાન ના થાય, ઓર 5-6 પ્રશ્ન થઈ જાય કે ના થઈ જાય, ભગત થાય કે ના થાય. આપણને એમ થાય કે આની પાસે જઈએ ને ચાલો પ્રશ્નનું સમાધાન કરીએ, પણ પહેલાં જ આપણને પૂર્વાનુમાન પૂર્વાનુભાસ થઈ જાય કે આની પાસે બેસવા જઈશ ને તો ઓર મને ટેન્શન થઈ જશે. અને અમુકની પાસે બેસવા જતાં પહેલાં જ પ્રશ્નનું સમાધાન છે કે અહીંયા પ્રશ્ન સમાધાન ઓલરેડી થઈ ગયા છે, જવા જેવું છે જ નહીં. અને દર્શન અમુકના કરીએ ને તો સમાધાન થઈ જાય. અમુકના દર્શન એવા અદ્ભુત હોય કે દર્શન થતાં પહેલાં જ સમાધાન થઈ જાય, અને સમાધાન થઈ જાય ને અને અમુક એટલે ખ્યાલ જ જાય કે આ આમ કહેશું તો આમ જ ઉત્તર આવવાનો છે, એટલે ઓટોમેટિક સમાધાન થઈ જ જાય. અને અમુકની પાસે જતાં પહેલાં જ બીક લાગે કે જો જઈશ ને તો સમાધાન થશે નહીં, અને અમુકનું મારું માઇન્ડ કન્ફ્યુઝ થઈ જશે. એટલે આ બધા વિવેક છે ને જાણી રાખવા, કોની પાસે પ્રશ્નનું સમાધાન કરવા જવું, કોની પાસે કેટલી વાત કરવી, કોની પાસે કેટલી વાત ન કરવી, ક્યારે કરવી, કેવી રીતે કરવી અને કેવી ન કરવી, એ જો જાણી રાખીએ ને તો આનંદ થાય. અને જો ન જાણી રાખીએ ને તો પછી બળતરા થાય અને આત્મપીડન થાય, ને પછી તો તમારે તો આખા દિવસ ધૂંધવાયા જ કરે. અને જે ધૂંધવાય તો એ તો જે ધૂંધવાતા હોય તો ભયંકર ધૂંધવાતા, એ તો જોવા જેવું હોય. એટલે એવું ને, એટલે એવું નથી કે આપણે કંઈ ધૂંધવાતા, આપણે બધા ધૂંધવાતા જ ક્યારેક ને ક્યારેક ધૂંધવાતા જોઈએ. જ્યારે આપણું ધાર્યું ના થાય ને ત્યારે ધૂંધવાય બરાબર ના ધૂંધવાય કે ના ધૂંધવાય ભગત, હે મનમાં ધૂંધવે. એક તો કહેવાય કંઈ નહીં, અને કહીએ તો સારું ખોલું ખોટું લાગે અને પાછું દુઃખ થાય અને પશ્ચાતાપ થાય. એટલે જે ધૂંધવાતા હોય ને તો ભયંકર સ્થિતિ હોય જોવા જઈએ. ધોળા નહીં નીકળતા હોય, પરંતુ જે જે આત્મપીડન થાય અને જે પછી જે વિચારો આવે, વિચારોનો જે ગોટાળો થાય, વિચારોનો જે વાવાઝોડા આવે, એ તો ભયંકર આવે જોવા જેવો હોય. અને એ વિચારોને જ્યારે જોઈએ ને ત્યારે જોવા જેવો હોય, અને પછી સમી જાય ને બધાય, પછી વિચારો કે આ જો બધા વિચારો ધૂંધો ત્યારે આવ્યા હતા, એ પછી સત્વબુદ્ધિ થાય. જ્યારે રજ બુદ્ધિ અને તમ બુદ્ધિમાં જ્યારે ધૂંધવાતા હોય ને પછી શાંત થાય બે, અને સત્વ બુદ્ધિ આવે ત્યારે વિચાર કે આ બધા વિચારો ધૂંધવામાં થયા હતા, એ પછી હસવું આવે બેઠા બેઠા એકલા કે હારે મને આવા વિચાર આવ્યા. આ બધા શેમાંથી થાય? જો જીવન ઉદારતામય નથી તો થાય, પણ જો ઉદારતામય જીવન છે અને જેનું હાસ્યમય જીવન છે ને એની વાત જ કંઈક આખી અલગ છે, આખી અલગ છે. જેટલા તમે કોઈને હસાવો ને એટલું તમારું જીવન હાસ્યમય બને. જ્યારે તમે કોઈ વસ્તુને ભેટ કોઈને આપો છો ને તો ભેટ તમને પાછી મળે છે, ખબર છે? તમે આજે કોઈને કોઈ વસ્તુ ભેટ આપો તો તમને કાલને કોઈ આપે 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 ને આપે જ. અને જ્યારે તમે કોઈને હસાવો છો ને ત્યારું તમારું જીવન હાસ્ય તમને મળશે મળશે ને મળશે. અને જ્યારે તમે કોઈને કોઈ પણ વાતની ખુશી આપો છો ત્યારે એ ખુશી તમને પાછી મળશે મળશે ને મળશે. માટે જીવનમાં છે ને આપણે બધાએ બીજાને જીવનમાં ખુશી આપવી, આપણે બીજાને જીવનમાં હાસ્ય આપવું, અને આપણે કોઈને આપણે યથાશક્તિ હોય તો યથાશક્તિ જે તે સમયે જે તે સ્થાને જે વ્યવહાર નિભાવતા હોઈએ એ ભેટ આપી, પ્રસાદ પાણી હોય કે ખાવા પીવાનું હોય, કંઈ પણ વસ્ત્ર પહેરવાનું હોય કે ધન હોય કે કોઈ મદદ આપણી માગતું હોય તો આપણે એમને નિસ્વાર્થ ભાવે નિષ્કામ ભાવે મદદ કરી. પાછું એમને કે પાછું એ મને મદદ કરે એમ, એ મને હામો મદદ કરે એવી રીતે નહીં. આજે રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ભુજ ભણવા મોકલતા હતા તો રામાનંદ સ્વામી એવું હતું કે મુક્તાનંદ સ્વામી મારા શિષ્યને હું ભણવા મોકલીશ તો મારું નામ ગજાવશે, મારા ચરિત્ર ગાશે, મારો મહિમા વધારશે, એવું તો રામાનંદ સ્વામીને કે મુક્તાનંદ સ્વામીને હું આટલી મદદ કરીશ, મારા શિષ્ય છે હું એને એટલી મદદ કરીશ તો ભવિષ્યમાં મારી પણ મદદ કરશે, એવો સાર્થ હતો રામાનંદ સ્વામીને? કઈ હતું નહીં, કઈ હતું નહીં, કઈ હતું નહીં. અને મુક્તાનંદ સ્વામી એવું હતું કે મને ગુરુદેવ ભણાવવા મોકલે છે તો મારે એમના ગુણ ગાવાના છે, મારા મહિમા ગાવાનો છે, એમના માટે મને મોકલે છે, કશું હતું નહીં. બંનેનું જીવન કહેતા ગુરુદેવ રામાનંદ સ્વામી અને સ્વામી મુક્તાનંદ સ્વામીનું જીવન, બંનેનું જીવન નિસ્વાર્થમય હતું, નિષ્કામ કર્મ યોગ યુક્ત હતું. રામાનંદ સ્વામીને એટલું હતું
બસ મારે મુક્તાનંદ દ્વારા અનેક કાર્યો કરવા છે. અને સ્વામીને એવું હતું, મારા ગુરુદેવનો જે વિશ્વાસ મારી ઉપર છે ને, એ મારે વિશ્વાસ ખંડિત નહીં, પરંતુ ઓર મારે વિશ્વાસ એમનો અર્જિત કરવો છે, મારે એમને પ્રસન્ન કરવા છે, અને એ કે એ જ મારું જીવન. જો આવું હોય ને તો જ આનંદ થાય, નકર કોઈ દિવસ આનંદ થાય નહીં, થાય નહીં, થાય નહીં ને થાય નહીં. એકવાર સંસદમાં રામવિલાસ પાસવાને કહ્યું, કોણ હતા સંસદમાં રામવિલાસ, એક પાસવા કરીને રાજકારભારી વ્યક્તિ હતા, એ રામવિલાસ પાસવાને કહ્યું કે બીજેપી રામ કી બાતે કરતી હૈ પર ઉનમે તો કોઈ રામ તો હે નહીં. શું કીધું સંસદમાં રામવિલાસ જે પાસવા હતા ને, એ પાસવાને કોઈએ કીધું કે બીજેપી રામ કી બાતે તો બહુત કરતી હૈ કિંતુ ઉનમે તો કોઈ રામ તો હે નહીં, અરે મેરે નામ મેં તો રામ હે. રામવિલાસ પાસવા હતા ને, એમાં છે કે નહીં રામ? તે કીધું કે બીજેપી રામ કી બાતે તો કરતી હૈ પર ઉનમે કોઈ રામ તો હે નહીં, મેરે નામે તો રામ હે. ત્યાંથી એક માથા ભરે કારભારી બેઠા હતા, તેણે શું કીધું ખબર? એને તરત જ જવાબ આપ્યો કે પાસવાનજી, આપ એસા કહેતે હૈ કે બીજેપી રામ કી બાત કરતે હૈ કિંતુ ઉસમે રામ તો શબ્દ હે નહીં, કિંતુ આપકે નામ મેં રામ શબ્દ હૈ, વૈસે તો હરામ મેં ભી રામ કા શબ્દ હૈ. શું કીધું? તો હરામમાં પણ રામ શબ્દ છે, તો એનાથી થઈ જશે? એટલે આવું જીવન બધું. એટલે જીવનમાં છે ને આપણે એટલું ધ્યાન રાખવાનું કે થાય તો આપણે મદદ કરવી, પરંતુ મદદ ના કરીએ ને, આપણી કેપેસિટી હોય છતાં પણ મદદ ના કરીએ ને, તો આપણને પણ મદદ મળતી નથી, મદદ મળતી નથી, અને મદદ મળતી નથી. આટલા દેવાનંદ સ્વામીને હૃદયમાં ખૂબ દયા આવી, શું મને આ મહારાજ મળ્યા છે, અને મહારાજ અનેક જીવોના કલ્યાણ કરે છે, અને અનેકના અનેક જે જીવો છે એમને જે ઈષ્ટદેવના દર્શન કરાવે એ ઈષ્ટદેવના દર્શન કરાવે છે અને ઐશ્વર્ય જણાવે છે, અને કેટલાને દુખ્યામાંથી સુખ્યા કર્યા છે મહારાજે, તો શું આ જીવને નાથાને હસને મહારાજ નહીં કરે? કોને દયાવી ભગત, કોને દયાવી? દેવાનંદ સ્વામીને. એટલે દેવાનંદ સ્વામી દયા આવી અને મુકમ કરોતી વાચલ અમે શ્લોક બોલીને બોલ્યા કે જો મહારાજ કૃપા કરે ને તો આ બંને છોકરા સાજા થાય, મહારાજ જો કૃપા કરે ને તો બંને છોકરા સાજા થાય. અને સ્વામીએ જ્યાં ઈચ્છા કરી અને મહારાજને પ્રાર્થના કરીને ત્યાં તો મહારાજે આ બંને છોકરાઓને એકને બળતો કર્યો અને એકને ચાલતો કરી દીધો. અને મહારાજનો આ પ્રભાવ અને ઐશ્વર્ય જોઈને દેવાનંદ સ્વામી અને એમની આજુબાજુ જે બધા બેઠા હતા ને, કરીમભાઈ ને સત્સંગીઓ બધા, એ ખૂબ પ્રભાવિત થયા, ખૂબ પ્રભાવિત થયા. એ હતા દેવાનંદ સ્વામી. એ મહારાજને કેવી કૃપા કે દયાનંદ સ્વામીની વિનંતી થી આ બંને છોકરાને સાજા કર્યા. અને દેવાનંદ સ્વામીની કેવી દયા અને એમને કેવી પ્રાર્થના કરવાનું મન થયું કે આ બંને છોકરા સાજા થાય, આ બંને છોકરા સાજા થાય. એ આ દેવાનંદ સ્વામી હતા. અને જેનું દિલ દયામય છે, જેનું દિલ ઉદારતામય છે, અને જેનું દિલ પરોપકારમય છે ને સાધુમય છે ને, એનું પણ મહારાજને મોટા રાજી થાય, થાય ને થાય જ, એનું પણ રાજી થાય. એટલે ગુરુદેવે કહ્યું કે મુક્તાનંદ, તમારી સાથે આ દેવાનંદ સ્વામી છે, આ દેવાનંદ દંડી એ પ્રભુને ખૂબ અખંડ ધારી રહ્યા છે અને ખૂબ
દયાવાળા સંત છે અને તમને ખૂબ કામમાં લાગશે અને એમને પણ મારે ભણાવવા છે તો તમારી સાથે ત્યાં આવશે. અને જ્યારે આવું કહ્યું એટલે દેવાનંદ સ્વામીને બોલાવ્યા રામાનંદ સ્વામીએ. દેવાનંદ સ્વામી, ઓ દેવાનંદ સ્વામી. અને દેવાનંદ સ્વામી આવ્યા અને કીધું, હા ગુરુદેવ, તમને એક અમે આજ્ઞા કરીએ છીએ. બોલો ગુરુદેવ. આ મુક્તાનંદ સાથે તમારે ભોજ ભણવા જવાનું છે. આટલું જ્યાં કીધું રામાનંદ સ્વામીએ ત્યાં દેવાનંદ સ્વામી કહે, હા ગુરુદેવ, જેમ તમે કહો એમ. તમે બંને ભણો અને ભણીને જ્યારે ગુરુ રજા આપે ત્યારે તમે પાછા આવજો, પરંતુ એ પહેલાં આવતા નહીં. તમે કાલ સવારે નીકળજો, જાઓ ત્યારે બધા સંતોને મળી લો, ભક્તોને મળી લો તમે બધા બહેનને. પછી મુક્તાનંદ સ્વામીને દેવાનંદ સ્વામી ગુરુદેવની આજ્ઞા લઈ બહેરામદાસ સ્વામીને મળી અને બીજા બધા જે સંતો હતા એ સંતોને મળી અને ભક્તોને મળી અને બીજા દિવસે સવારે આરતી નિત્યક્રમ પૂર્ણ કરી રામાનંદ સ્વામી વિદાય કરે છે ને મુક્તાનંદ સ્વામીને અને દેવાનંદ સ્વામીને, ત્યારે મુક્તાનંદ સ્વામી ખૂબ હૃદયમાં દુઃખ કેતા વિયોગ થાય છે કે થોડુંક ગુરુદેવ સાથે રહ્યો અને પાછું મારે જવાનું થયું, પરંતુ એનું મને દુઃખ નથી ચાલો, પણ એ વર્તનો મને આનંદ છે કે ગુરુદેવ મારી ઉપર રાજી છે. ગુરુદેવ મારી સાથે ગુરુદેવ મારી ઉપર રાજી છે. એટલું જ નહીં, એ વાતનો પણ આનંદ હતો કે આ વખતે મારી સાથે દેવાનંદ સ્વામી છે. શું આનંદ છે? આ વખતે મારી સાથે દેવાનંદ સ્વામી છે. દેવાનંદ સ્વામી છે એમ કહીને કર્યા વિદાય, ચાલ્યા સંત ઘણું નમી પાયા. પછી મુક્તાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામી ત્યાંથી નાવમાં બેસી અને ભુજ આવ્યા. ક્યાં આવ્યા? ભુજ. એ વખતે તો ચાલીને પણ જવાતું અને નાવમાં બેસીને પણ ભુજમાં જવાતું. પછી ખરી આંખમાં મૂર્તે ભરી હાવભાવ સમવેત નરી, ઘણા દિવસે પોચ્યા ચાલતા ઘણા ધને, સંભાળતા શ્રી સ્વામીને મને, રહ્યા ત્યાં રામવાડી આશ્રમે દેશો દેશના સાધુજા ભમે. અને પછી ભુજ મુક્તાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામી આવ્યા અને ક્યાં ઉતારો કર્યો ભુજમાં? રામવાડીમાં. કઈ જગ્યાએ? રામવાડી આશ્રમમાં, કે જે આશ્રમમાં દેશો દેશના સાધુ ભમતા હતા. આ આશ્રમ એવો હતો કે જ્યારે કોઈ પણ સાધુને ઉતારો કરવો હોય, રહેવું હોય, ભણવું હોય તો બધા ક્યાં ઉતારતા? આ રામવાડી જે આશ્રમ છે, રામનાથનો આશ્રમ, એ આશ્રમમાં બધા સંતો ઉતરતા, અહીંયા રહેતા અને ત્યાંથી બધા કોઈ વિદ્યા ભણવા જતા, કોઈ કાર્ય ભિક્ષાટન કરવા જતા, પણ આ જે રામવાડી આશ્રમ હતો ત્યાં માત્ર માત્ર રહેવા મળતું હતું. એટલે સંન્યાસીઓ હોય કે વૈરાગ્યો હોય કે સાધુઓ હોય કે બધા માટે આશ્રમ ખુલ્લો હતો. એટલે આ મુક્તાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામી આ રામવાડી આશ્રમમાં આવ્યા અને રામવાડીમાં આશ્રમમાં આવી અને પોતાનું જીવન વિતાવતા હતા. આવી રીતે રામણસિંહ આજ્ઞાથી મુક્તાનંદસિંહ દેવાનંદસિંહ સૌરાષ્ટ્રી કચ્છ દેશના ભુજ શહેરમાં જે રાવશની લખપતિજીની પાછળ જે વ્રજભાષા ભણવા માટે આવ્યા અને રઘુનાથજીનું જે મંદિર હતું રામવાડી, એ રામવાડીમાં રહેતા અને શહેરમાં ભિક્ષા માગીને દેહ નિર્વાહ કરતા. અને આવી રીતે રામવાડીમાં રહી અને વિદ્યાભ્યાસ કરવા માટે, પિંગળ શાસ્ત્ર ભણવા માટે મુક્તાનંદ સિંહ દેવાનંદસિંહ જે પાઠશાળા હતી ત્યાં નિત્ય જતા, પરંતુ ભિક્ષાટન કરવા જતા અને ભિક્ષાટન કરવા જતા ને એમાં જે એક દિવસ આશ્રમમાં જે ઝઘડો થયો, એ ઝઘડા વિશે વાત આપણે કાલે દોહરાવીશું. એ કથાને પૂર્ણ કરી છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્માજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.
શ્રી ઠાકોરજી મહારાજની જય।